મહાશિવરાત્રિએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું મંદિર સવારે 4 વાગ્યાથી ખુલેલું, ત્યારથી લોકોનો પ્રવાહ વહી રહ્યો છે. શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના અને જય સોમનાથના નારા સાથે પોતાની લાગણી વ્યક્ત કરી દર્શન કરી રહ્યા હતા અને સેંકડો લોકોએ નાની મોટી પૂજા વિધિઓ લખાવી અને પોતાની આ ભક્તિરૂપી બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરી રહ્યા હતા. ઓરિસ્સાનું મંડળે શિવ આરાધના કરેલ મહાદેવને પોતાની વસ્તુઓ અર્પણ કરવા ગઈકાલથી લોકોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. આજે 4 વાગે ખુલેલું શ્રી સોમનાથ મંદિર આવતીકાલે રાત્રે 10 વાગ્યે બરાબર 42 કલાક સુધી અવિરત દર્શન માટે ખુલ્લું રહેશે. દર્શન કરીને લોકો પણ શાંતિથી પરત જવા માંડ્યા છે. યાત્રિકોની સુવિધા માટે ભંડારાઓ ચાલુ છે. ટ્રસ્ટ તરફથી ભગવાનની મહાપૂજા અને ધ્વજા પૂજન ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી કે લહેરી દ્વારા કરી મહોત્સવનો પ્રારંભ કરેલ હતો. મહાદેવને પ્રાતઃ વિશેષ શૃંગાર કરવામાં આવેલ. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીએ પ્રાતઃ આરતી કરેલ. આ પ્રસંગે તેઓનું સન્માન કરવામાં આવેલ. સોમનાથ મહાદેવ નગર ચર્ચાએ નીકળેલ ત્યારે ભક્તો દ્વારા બમ બમ અને હરરનો નાદ સમગ્ર પરિસરમાં ચોમેર ગુંજી ઉઠ્યો હતો.